એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 169 ચર્ચાઓ કરી છે અને એમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનમાં સફળતા મેળવવા માટે, વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે, એ પછી ભણવાનું કાર્ય હોય, એ ભણાવવાનું કાર્ય હોય, ઓફિસનું કાર્ય હોય કે લેબોરેટરીનું કાર્ય હોય, ઘરકામ હોય, ગમે તે કાર્યમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, ધ્યાન અને એકાગ્રતા કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, અને એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, ધ્યાનનું મહત્વ વિભિન્ન ક્ષેત્રોમાં અને ધ્યાન અને એકાગ્રતાને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, એની પણ ચર્ચા આપણે કરી હતી. અને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એની પણ ચર્ચા આપણે કરી હતી. ધ્યાનના વિભિન્ન પ્રકારો જૈન ધર્મ પ્રમાણે જે વિપશ્યના પશ્યના અને બૌદ્ધ ધર્મ પ્રમાણે વિપશ્યના અથવા વેદાંતના ધર્મ પ્રમાણે નિર્ગુણ નિરાકારનું ધ્યાન અથવા તો સગુણ સાકારનું ધ્યાન, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ધ્યાન, લીલા ચિંતન, આ બધા વિભિન્ન પ્રકારના ધ્યાનો સેઝન વિધિ, ઝેન પ્રમાણે સેઝન વિધિ, આ બધા વિભિન્ન ધ્યાનોના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી. ધ્યાનની સાથે મંત્ર જાપ, ધ્યાનની સાથે પ્રાર્થના એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે એની પણ ચર્ચા આપણે કરી. અને છેલ્લે જે ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ, આધુનિક મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન એ બંનેના પરિપ્રેક્ષ્યમાં આ ધ્યાન એકાગ્રતાની ચર્ચા કરી રહ્યા છીએ. અને ધ્યાન અને શાંતિ એ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, મનની શાંતિ એ આજે આધુનિક માનવની સૌથી મોટી એક આવશ્યકતા થઈ ગઈ છે. કોઈને પણ એ સાયન્સ ટેકનોલોજી એમાં તો આપણે ખૂબ આગળ વધી ગયા છીએ, કોમ્યુનિકેશન ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. આપણે કહ્યું હતું કે એટલી બધી કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધી ગઈ, ઈમેઇલ, સાયબર સ્પેસ, ઇન્ટરનેટ, આ બધું આવી ગયું. ISD દ્વારા એક જ સોફામાં બેસીને આપણે હજારો માઇલ દૂર પોતાના મિત્ર સાથે વાત કરી શકીએ છીએ એક સેકન્ડની અંદર. પણ એ જ સોફામાં બેઠેલા પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, સાસુ વહુ વચ્ચે ઘણા મહિનાથી કોઈ કોમ્યુનિકેશન નથી, અબોલા છે. આ આધુનિક માનવની વિડંબના છે. અને કોઈને પણ પૂછો તમારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, ઉદ્દેશ્ય વળી શું છે, મોજ મજા કરવી, આનંદ કરવો, સુખ અને શાંતિ જોઈએ છે બધાને. અને બધાને પૂછો શું તમને સુખ શાંતિ મળી રહી છે અત્યારે, ના અત્યારે નથી મળી રહી, એના માટે અમે પ્રયત્નો જ કરી રહ્યા છીએ અને જરૂર મળશે. ક્યારે મળશે? બસ આ પતી જાય પછી. પણ એ પતી ગયા પછી પણ એ સુખ અને શાંતિ એ દૂર ને દૂર જતી જાય છે. આધુનિક માનવની વિડંબના છે. વિદ્યાર્થીને પૂછો જીવનનો ઉદ્દેશ્ય શું છે, ઉદ્દેશ્ય વળી શું છે, બસ મોજ મજા કરશું, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી છે. તો હમણાં હમણાં કેમ છો, આનંદમાં છો? હમણાં તો બહુ ટેન્શન છે, ભણવાનું ટેન્શન છે, બસ આ ભણવાનું પતી જાય બસ પછી મજા જ મજા છે. જે લોકોનો અભ્યાસ પૂરો થઈ ગયો છે એ લોકોને પૂછો, હવે તો અભ્યાસ પૂરો થઈ ગયો, પરીક્ષા નથી, ઇન્ટરનલ ટેસ્ટ નથી, એક્સટર્નલ ટેસ્ટ નથી, વાયવા નથી, કાંઈ કરતા કાંઈ નહીં, શાંતિમાં છો, આનંદમાં છો,
ક્યાંથી શાંતિ થાય? નોકરીની શોધમાં છીએ, દરરોજ આખો દિવસ એમ્પ્લોયડ એપોઇન્ટમેન્ટ ગેઝેટ્સ જોવાનું, વિભિન્ન જાતના ટેસ્ટ દેવાના, એન્ટ્રન્સ ટેસ્ટ, ક્યારે ક્યાંથી ઇન્ટરવ્યુ મળે, ક્યાંથી ઇન્ટરવ્યુ મળે. હજી ભરૂચથી જઈને આવ્યો એક યુવક, કાલે જ મને કહ્યું કે ત્રણ દિવસ માટે ગયો હતો ઇન્ટરવ્યુ માટે, અને આજે જ આવ્યો, આવીને જોયું કે બીજો પત્ર આવ્યો છે ઇન્ટરવ્યુ માટે, એ પણ ભરૂચનો છે, પાછો ભરૂચ ગયો એક કલાકની અંદર ગઈકાલે. એટલે કે આજે લેક્ચરમાં નહીં આવીશું, કાંઈ વાંધો નહીં, તું ઇન્ટરવ્યુ દેતો રહે હમણાં. બહુ સારું, જરૂરી છે. તો અભ્યાસ પતી ગયા પછી પણ શાંતિ નથી. જેને નોકરી નથી મળી એને શાંતિ નથી, તો જેને નોકરી મળી ગઈ છે એને પૂછો કે ભાઈ તો નોકરી મળી ગઈ, તમે જેવી ચાહતા તેવી નોકરી મળી ગઈ, તમને હવે નાની નાની નોકરી હતી ત્યારે તમને ગમતું નહોતું, ના પ્રાઇવેટ ફર્મ છે, હવે તો આ પબ્લિક સેક્ટર મળી ગયું, ટીએ ડીએ બધું ફિક્સ છે, પેન્શન છે, બધું છે, એકદમ સિક્યુરિટી, બધાને જોબ સિક્યુરિટી જોઈએ છે અત્યારે, તો જોબ સિક્યુરિટી પણ મળી ગઈ, તો હવે આનંદમાં છો? ના, શાંતિ નથી, બોસ બહુ જ ખરાબ છે, અને આસપાસમાં એટલી બધી એકબીજા વચ્ચે સ્પર્ધા ચાલે છે. હવે આમાંથી બીજી કોઈ કંપનીમાં હું ટ્રાન્સફર લઈ રહ્યો છું, બીજી જગ્યાએ જઈશ ત્યારે શાંતિ મળશે. જેને નોકરી નથી મળી એને પણ અશાંતિ છે, નોકરી મળી છે એને પણ અશાંતિ છે, જેના વિવાહ નથી થયા એને અશાંતિ છે. પૂછી જુઓ તો કે ના હમણાં શું કરે, તો ટેન્શન ચાલે છે, બધી જગ્યાએ દેખાડવાનું, જોવાનું, જોવા માટે જવાનું. અને બહેનોમાંથી તો ઘણા બધા વિવાહ કરવા જ નથી માગતા, કેમ? 10 બહેનપણીમાંથી 2 પાછી આવી છે, 2 બેને બાળી નાખી સાસરે, 2 પોતે બળીને મરી ગઈ. આવી જે 10-12ના કેસ થયા, એટલે કે ભાણા કરતા વિવાહ નથી કરવા. પણ માં કહે છે કે દીકરી કાં સાસરે શોભે ને કાં સ્મશાનમાં, તો હવે કરવું શું? એટલે વિવાહ કરવા પડશે, અને કાં આત્મહત્યા કરવી પડશે. તો વિવાહ નથી કરવા તેમ છતાં હવે જવું પડશે, દેખાડવું પડશે. અવિવાહિતોની સમસ્યા, અને છોકરાઓને પણ એ જ સમસ્યા કે ક્યાંથી વધારે મળે છે. મા બાપ કે છે અહીંયાથી વધારે મળે છે, અહીંયા કરો, આને બીજી જોઈએ છે, એને લવ મેરેજ કરવા છે, અને અરેન્જ મેરેજ કરવા છે, બધી સમસ્યા. જે નથી પરણ્યા એને પણ સમસ્યા, એને પણ સુખ શાંતિ નથી. એનું પણ ધ્યેય તો એ જ છે, સુખ શાંતિ, મજા જ કરવી છે, પણ મજા અત્યારે નથી મળી, પછી મળશે, જ્યારે લગ્ન થઈ જશે પછી. જેના વિવાહ થઈ ગયા કે હવે તમારે તો વિવાહ થઈ ગયા, સુખ શાંતિમાં છો, ક્યાંથી સુખ શાંતિ, ક્યાંથી સુખ શાંતિ? માંડ 2 દિવસ ચાલ્યું, 2 દિવસમાં તો શરૂ થઈ ગયું. પતિ પત્નીનો કંકાસ, સાસુ બહુનો કંકાસ, અને આ સેન્ડવિચ થઈ ગયો હસબન્ડ. એ પુત્ર પણ છે, પાછો હસબન્ડ પણ છે, ડબલ રોલ પ્લે કરવો પડે છે. કા માને ખુશ રાખો, કા પત્નીને ખુશ રાખો. પત્ની કે હું સાસરે વહી જઈશ, માં કે છે અત્યાર સુધી મેં તને સંભાળી, શું થયું? બસ આ સેન્ડવિચ થઈ ગયું. તો એ અશાંતિ, ગૃહસ્થાશ્રમમાં શાંતિ વિશે, દાંપત્ય જીવનમાં શાંતિ વિશે, એ શાંતિ વિશે શાંકમાં ઇન્દિરા બેટ્ટીજીએ બધા બહુ સુંદર એમાં મંતવ્ય આપ્યા છે કે કેવી રીતે આ સાયકોલોજીકલ ઇફેક્ટ, કયા કયા સાયકોલોજીકલ પરિબળો છે, મનોવૈજ્ઞાનિક પરિબળો. કહેવાનો અર્થ છે, આપણે એમ મનમાં એક જાતનો ભ્રમ થઈ ગયો છે કે સુખ શાંતિ વર્તમાન પરિસ્થિતિમાં નથી, આ પરિસ્થિતિ બદલાશે એટલે પછી શાંતિ મળશે. પણ આ આપણી ભ્રામક ધારણા છે, કારણ કે સુખ અને શાંતિ બહારના પદાર્થોમાં નથી, બહારની વ્યક્તિઓમાં નથી, બહારના પરિબળોમાં નથી. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો શાશ્વત સ્રોત આપણા દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે. જ્યાં સુધી આપણે આ સ્રોતની સ્રોતના અનુસંધાનમાં નહીં જઈએ ત્યાં સુધી શાંતિ નહીં મળે. એટલે કઠોપનિષદે હજારો વર્ષો પહેલા કહી નાખ્યું, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનુ પશ્યંતિ ધીરાઃ તેષામ શાંતિ શાશ્વતિમ ન ઇતરેષામ. નિત્યો નિત્યાનામ, જે નિત્ય આત્માઓનો પણ જે નિત્ય આત્મા છે, ચેતનશ્ચેતનાનામ જે ચેતનવંત પદાર્થ, જે આત્મા ચેતના, એ ચેતનાની પણ જે ચેતના છે, એ જે ચેતનવંતો આત્મા, ચેતનાનો પણ ચેતનાવત, અને એ જે નિત્યમાં પણ જે નિત્ય છે એવો જે આત્મા, તમ આત્મસ્થમ એવા આત્માને, એવા પરમાત્માને, યેનું પશ્યંતિ ધીરા, જે ધીર વ્યક્તિઓ
એને જુએ છે, એનું દર્શન કરે છે, તેષામ શાંતિ શાશ્વતી, એ લોકોને જ આ શાશ્વત શાંતિ મળે છે, ન ઇતરેષામ, બીજા કોઈને નથી મળતી. આ શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા હૃદયમાં રહેલો છે. મોકો કહાં તો ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો ભી મિલુંગા પલભર કી તલાશ મેં, કબીર કહે છે. અને નાભી કમલ મેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરે બનકારે. આ આપણી બધાની અવસ્થા છે. આધુનિક માનવ આવી રીતે ભટકી રહ્યો છે, પણ એ શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણા હૃદયમાં રહેલો છે, એની આપણે ખોજ નથી લેતા. એટલા માટે આ શાંતિ આપણાથી દૂર ભાગતી જાય છે. શાંતિ મેળવવા માટે થઈને આપણે અંદર ઉતરવું પડશે, મનમાં જવું પડશે, ધ્યાન કરવું પડશે. ધ્યાન દ્વારા ના વિભિન્ન માર્ગો છે આ જે અંતરની શાંતિ મેળવવાના, જે શાંતિના સ્ત્રોત છે એને મેળવવાના વિભિન્ન ઉપાયો આપણે કયા હતા. એ ઘૂંઘટ કા પટ ખોલે રે તો હે લેંગે, આ ઘૂંઘટનો પટ એ ખોલવાથી જ પ્રિયતમના દર્શન થશે. અને એ પટ ખોલવાના, એ પડદો ખોલવાના ચાર મુખ્ય ઉપાયો, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. રાજયોગ એટલે ધ્યાન મુખ્યત્વે. આ ધ્યાન એ એક મહત્વનું એક યોગ છે. અને એ ધ્યાનનો પ્રયોગ હવે ઘણા બધા લોકો કરી રહ્યા છે, વિદેશમાં પણ કરી રહ્યા છે. એની પણ આપણે ચર્ચા કરી કે કેટલી બધી કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન યોગ એને પોતાના રેગ્યુલર કરિક્યુલમમાં અપનાવી રહ્યા છે. દરરોજ દૈનિક જીવન, દૈનિક ધ્યાન એ લોકો અપનાવી રહ્યા છે ઘણી બધી કંપનીઓમાં. અમેરિકામાં, હોલેન્ડમાં, ઇંગ્લેન્ડમાં એ લોકો એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે. હાર્વર્ડ મેડિકલ કોલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર હર્બર્ટ બેન્સન, એમણે પણ રિસર્ચ કરીને કહ્યું કે આવી રીતે ધ્યાન કરવાથી મનની શાંતિ મળે છે, એની સાથે સાથે બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે, શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે. ધ રિલેક્સેશન રિસ્પોન્સ નામનું એ પુસ્તક, એમાં એમણે બધી વાત કરી. ડોક્ટર દીપક ચોપરાના પુસ્તકોની વાત કરી, એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે કેવી રીતે ધ્યાન દ્વારા અને હોલિસ્ટિક મેડિસિન દ્વારા, હોલિસ્ટિક એપ્રોચ દ્વારા ફક્ત માનસિક શાંતિ મળે છે એટલું જ નહીં, સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ મળે છે માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે, એની બધી ચર્ચાઓ કરી રહ્યા છે. તો આવી રીતે ધ્યાન એ શાંતિ પ્રાપ્ત કરવાનો એક મુખ્ય ઉપાય આપણી પાસે રહેલો છે. અને એટલા માટે આપણે દૈનિક જીવનમાં થોડું થોડું ધ્યાન કરવું જોઈશે. પણ એક બે દિવસ કરવાથી નહીં ચાલે, સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, આ વાત સમજી લેવા જેવી છે. ઘણા બધા લોકો તો ધ્યાનમાં ઉતરે તો છે, પ્રારંભ તો કરે છે, થોડાક દિવસો કર્યું અને એના પછી થોડોક લાભ પણ મળ્યો, એના પછી બસ થોડીક લાભ મળ્યા પછી તો પાછું જૈસે થે. તો એ થોડીક ટેમ્પરરી ઇફેક્ટ તો મળશે, પણ એનાથી નહીં થાય, હજી ઊંડું ઉતરવું પડશે. જેમ આપણે પાછલા વખતે કહ્યું હતું, આગે બળો આગે બળો, એ થોડીક શાંતિ મળી ગઈ બસ, એના પછી પાછા આપણે જૈસે થે હો ગયા, અભ્યાસ છોડી દીધો, ફરી ટેન્શન થયું, ફરી પાછું થોડોક અભ્યાસ કર્યો, એવી રીતે નહીં. આપણે ધીરે, આપણે નિરંતર દીર્ઘકાળ સુધી આ ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. ઘણા લોકો અધેર થઈ જાય છે, ના કોઈ ક્રેશ પ્રોગ્રામ કહી દો ને ધ્યાનનો, કે બસ 15 ડેઝ પ્રોગ્રામ ચાલો. અચ્છા, તમે ઇન્સ્ટન્ટ કોફીની જેમ કહે છો, ઇન્સ્ટન્ટ સમાધિ નહીં મળે, અમને તો ઇન્સ્ટન્ટ જોઈએ છે. અરે ઠીક છે, ઇન્સ્ટન્ટ નહીં મળે તો કાંઈ નહીં, હવે તમે ના પડો છો તો 15 દિવસનો 10 દિવસનો કોઈ ક્રેશ પ્રોગ્રામ, હા ચાલે છે. એવા પ્રોગ્રામ શરૂ થઈ ગયા છે. હરિદ્વારમાં 5-સ્ટાર હોટલ જેવું તમને ટ્રીટમેન્ટ મળશે, ફક્ત 25,000 રૂપિયા ભરી દો, 15 દિવસમાં એકદમ એટલી બધી શાંતિ મળશે. પણ પાછા જ્યારે ફેક્ટરીમાં આવ્યા જૈસે થે, એ યાદ રાખજો. ઠીક છે, ત્યાં સુધી તો ઠીક છે, તમને બધું હોલિસ્ટિક બધું આખું મળશે, બધી ફેસિલિટી પણ મળશે, અને થોડો થોડો યોગ અને ધ્યાનનો અભ્યાસ કરાવી દીધો, એનાથી નહીં થાય. પાછા જૈસે થે જો પરમાનન્ટ તમારે સ્ક્યોર જતો હોય, તો એના માટે લાંબા કાળ સુધી ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. તો આ જ ધૈર્યપૂર્વક જાગી લાગી રહેવું, ધ્યાનના અભ્યાસમાં લાગી રહેવું, જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તરત જ એક ટ્રમ્પ કાર્ડ રજૂ કરવામાં આવે છે. એ ટ્રમ્પ કાર્ડ છે
अभी नहीं, हमणा नहीं, हमणा समय नथी, आटलू पूरू थई जाय बस पछी तो ध्यान ज ध्यान करवाना छे, आटलू पूरू थई जाय पछी हमणा अमने ध्यान नो अभ्यास करवानो समय नथी, हमणा अमने सद्ग्रंथ नो अध्ययन करवानो समय नथी, हमणा अमने सत्संग मां जवानो समय नथी, पण आ पूरू थई जशे पछी तो जोजो ने तमार करता अमे आगळ वधी जशुं, अमे वधारे करवाना छे, पण अनफोर्चुनेटली दुर्भाग्यथी आवो समय आवतो नथी। એટલા જ માટે તુલસીદાસજીએ કહ્યું, કાલ કરેશો આજ કર, આજ કરેશો અબ, પલમાં પરલય હોયગી બહુરી કરેગો કબ। કાલની કોણે જોઈ છે, કાલે જીવતા રહેશો કે નહીં એ પણ ખબર નથી, શ્વાસ એક ક્ષણ પછી પાછે પણ રહેશે કે નહીં એ પણ આપણને ખબર નથી। એટલા માટે થઈને કાલે જે કરવાનું છે આજે કરી લો, ને આજે જે કરવાનું છે અત્યારે કરી લો। વિશેષ કરીને મા શારદા દેવી કહે છે, યુવાવસ્થા જો ધ્યાન કરવામાં આવે તો ધ્યાન વધુ સારું જામી જાય છે, નહીં તો પછી પાછળથી જરા વધુ કઠિન નહીં થાય છે, અશક્ય નથી। પણ જે લોકોએ યુવાવસ્થામાં ધ્યાન નથી કર્યું એ લોકો માટે ધ્યાન પ્રારંભ કરવો વૃદ્ધાવસ્થામાં જરા વધુ કઠિન બને છે, પણ અશક્ય નથી। એટલા માટે જ્યારે આપણને ખબર પડી ગઈ ધ્યાનની ઉપયોગિતા, ત્યારથી જ આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી દેવો જોઈએ। એટલા જ માટે કહ્યું, કાલ કરે સો આજ કર, આજ કરે સબ। કેટલાક ટીકડી વ્યક્તિ, એક ટીકડી વ્યક્તિ પાછો એનો જવાબ આપ્યો તુલસીદાસજીને, આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની ક્યાં પહેરે જબ જીના હૈ બરસો। તો એવી રીતે આપણે મનમાં લેશું, અચ્છા ઠીક છે, અને મોટા ભાગે આપણે એવા જ છીએ, ભલે આપણે ગમે એટલા કહીએ કે ના ના બરાબર નથી, પણ આપણે જો આત્મવિશ્લેષણ કરો તો આપણે આ સેકન્ડ ગ્રુપના જ છીએ। આજ કરે સો કાલ કર, ખાસ કરીને જો સાધન ભજનની વાત હોય, ધ્યાનની અભ્યાસ કરવાની વાત હોય, સત્સંગમાં જવાની વાત હોય, સદગ્રંથોના અધ્યયનની વાત હોય, ત્યારે આપણે એમ જ કરીએ છીએ, આજ કરેશો કાલ કર, કાલ કરેશો પરસો, પછી જોતા રહેશો જીનાએ બરસો, પછી ઘણા વખત છે હજી તો પછી પાછળથી થશે। અને આ તો બધું વૃદ્ધાવસ્થામાં કરવાનું છે, અત્યારે તો કમાઈ લઈએ, અત્યારે તો કેરિયર ડેવલપમેન્ટના કોર્સ કરી લઈએ, અત્યારે તો આ બધું કરી લઈએ, તો આ કેરિયર ડેવલપમેન્ટના કોર્સ શું ન કરવા, જરૂર કરવા, નોકરી શું ન કરવી, જરૂર કરવી, અભ્યાસ નહીં કરવો, જરૂર કરવો। પણ આ બધું સેના માટે યાદ રાખવાનું, આ બધું છે સુખ અને શાંતિ મેળવવા માટે, સુખ શાંતિ ગુમાવીને અને ટેન્શન લાવી અને પછી ટેન્શન દૂર થાય એના માટેના ઉપાયો કરવા, એ કોઈ બુદ્ધિમત્તાનું કામ નથી। મોટા ભાગના લોકો એટલું બધું કામ કરે છે, ઉદ્દેશ્ય છે સુખ શાંતિ મેળવવી, એ સુખ શાંતિ એમનો ઉદ્દેશ્ય છે, એ મેળવવા માટે થઈને એટલી બધી સુખ શાંતિ ગુમાવી દે છે કે ટેન્શન થઈ જાય છે, કે પછી બે હાર્ટ એટેક આવી જાય છે, પછી ત્રીજો આવવાનું બાકી હોય ત્યારે બુદ્ધિમત્તા થાય છે કે અરે આપણે શું કર્યું, ત્યારે બહુ લેટ થઈ ગયું છે, લાસ્ટ હાર્ટ એટેક બાકી છે, લાસ્ટ હાર્ટ એટેક થર્ડ બાકી, તો પણ ચેતી જાય તોય થઈ જાય। પણ ઘણા લોકો પછી બધું પતી ગયા પછી જ ચેતે છે, અથવા ચેતતા નથી, છેવટ સુધી ચેતતા નથી મોટા ભાગના લોકો। ઘણા લોકો જ્યારે ચેતે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે, અબ પછતાવા હોત ક્યા, જેમ ચીડિયા ચુગ ગઈ ખેત, તો સિદ્ધાર્થજી કહે છે, પછી પાછળથી પસ્તાવાથી શું થશે। એટલા માટે પસ્તાવાનો વારો ના આવે, એટલા માટે અત્યારે આપણા હાથમાં જ્યારે થોડોક સમય છે, આપણી પાસે બધાની પાસે 24 કલાક છે, 86,400 સેકન્ડ છે, આપણે 86,400 સેકન્ડમાંથી 99% ટાઈમ આપણા કેરિયર ડેવલપમેન્ટમાં આપીએ, આપણા ભૌતિક પદાર્થોના સુખ અને શાંત સુખ માટે આપીએ, આપણા વ્યવહારિક કાર્યો માટે આપીએ, આપણે જેને માની લીધા છે આપણી ઓહો આ તો મારી જવાબદારી છે એ કરવા માટે 99% ટાઈમ આપીએ, 1% ટાઈમ, કમસે કમ 1% ટાઈમ, એટલે કે 864 સેકન્ડ, એટલે કે લગભગ  14.5 મિનિટ ઓછામાં ઓછું આપણો જો દરરોજ આ ધ્યાનના અભ્યાસમાં, સત્સંગ માટે, સદગ્રંથના અધ્યયન માટે આપીએ, તો ધીરે 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 આપણી માનસિક સ્થિતિ સારી થશે, આપણું માનસિક સ્વાસ્થ્ય સારું થશે। અત્યારે આપણે મોટા ભાગના લોકોનું સ્વાસ્થ્ય સારું નથી, ભલે મેન્ટલ પેશન્ટ આપણે ન હોઈએ, પણ ઓછા વધતા પ્રમાણમાં માનસિક રીતે આપણે અસ્વસ્થ છીએ। આ ખબર ક્યારે પડે, કે જ્યારે તમને કોઈ કદાચ કોઈ શબ્દ એવો કહ્યો, તીર જેવો, એ શબ્દ એકદમ અંદર લાગી જાય છે અને 3 રાત સુધી ઊંઘ નથી આવતી, કેમ આણે મને આ માટે કેમ કહ્યું, કેમ આ શબ્દ વાપર્યો, આવું થાય છે, અથવા રિટેલિએટ થાય છે, અથવા કોઈકે જરાક ગુસ્સો કર્યો તો તરત જ એકદમ પારો ઉપર ચડી જાય છે માથા ઉપર, આ બધી નિશાની છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ નથી। અને માનસિક રીતે સ્વસ્થ એટલા માટે નથી, કારણ કે જેમ શરીરને આપણે જો ભૂખ્યા રાખીએ, ઉપવાસ કરીએ, ધીરે 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 શરીર નબળું પડતું જાય છે, એવી જ રીતે મન માટે પણ સાયકિક ન્યુટ્રિશનની જરૂર છે। જેમ શરીર માટે ન્યુટ્રિશનની જરૂર છે,
मन माटे पण साइकिक न्यूट्रिशन नी जरूर छे, ए मानसिक स्वास्थ्य माटे पण ए मानसिक खोराक नी आवश्यकता छे। मानसिक खोराक जेम गांधीजी कहे छे, प्रार्थना मारो मानसिक खोराक छे। ध्यान, प्रार्थना, सत्संग, सदग्रंथ अध्ययन, आ जे मानसिक खोराक जो आपणे दररोज नहीं लईए तो धीरे 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 मन अस्वस्थ थई जशे। अने एटला ज माटे आपणा दैनिक जीवन में आपणे ध्यान नो अभ्यास करवो जोशे। अभी नहीं, आजे ट्रम्प कार्ड बंद करवू पड़शे, अने बीजू ट्रम्प कार्ड आपणे हमेशा राखवू पड़शे। आपणे जवाब देवो पड़शे आपणा मने, अभी नहीं तो कभी नहीं। अने ए साची ज वात छे, अभी नहीं तो कभी नहीं। खास करी साधनाना विषयमां अभी नहीं तो कभी नहीं, नाउ ओर नेवर, आ ट्रम्प कार्ड आपणे आपणा पोताना मनने आपवू पड़शे। ज्यारे मन कहेशे कि नहीं भाई कालथी शुरू करशुं, अच्छा आ भणवानुं पती जाए, बस ग्रेज्युएशन पूरू थई जाए, आ ट्वेल्थनी परीक्षा पती जाए, ट्वेल्थ बोर्डनी एक्जाम छे आ पती जाए एना पछी शुरू करशुं, अथवा तो बस मेरेज थई जाए पछी शुरू करशुं। आ जे पछी 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 आपणे करीए छे, જ્યારે કહેશે અભી નહીં ત્યારે તરત જ આપણે પોતાનો બીજો ટ્રમ્પ કાર્ડ પડશે, અભી નહીં તો કભી નહીં, આજે ના જે કરવું પડશે, હમણાં હમણાં શરૂ કરવું પડશે, આજથી શરૂ કરવું પડશે। આવી રીતે જો આપણા મનને કહી શકીએ અને દૈનિક જીવનમાં અભ્યાસ કરી શકીએ તો શાશ્વત શાંતિ મળશે અને દૈનિક જીવનમાં પણ શાંતિ મળશે। મોટા ભાગના લોકોને દૈનિક જીવનમાં શાંતિ જોઈએ છે કે શાશ્વત શાંતિની વાત પછી પણ અમને દૈનિક જીવનમાં શાંતિ જોઈએ છે, અને દૈનિક જીવનની શાંતિમાં જ્યારે નથી એટલા જ માટે અભ્યાસ કરતી વખતે એ લોકો શું કહે છે મોટાભાગના, કે અમે તો ધ્યાનનો અભ્યાસ કરવા માંગીએ છીએ પણ શું કરીએ, અત્યારની વર્તમાન પરિસ્થિતિ એને અનુકૂળ નથી, તમને ખબર નહીં પડે, તમે લોકો સંન્યાસી છો, અમે ગૃહસ્થ છીએ, અમે સંસારી છીએ, કેટલી બધી જાતના વ્યવહારિક કામો અમને કરવાના હોય, કેટલા બધા કાર્યો હોય, પછી વ્યવહારના કામો હોય, કેટલી બધી જાતના કમિટમેન્ટ્સ હોય, કામ તો છે જ, પછી પાછું લગ્નની સિઝનમાં દરરોજ લગ્નમાં જવાનું હોય, દિવસમાં ક્યારેક ક્યારેક તો એક જ વખતે ચાર લગ્ન, કેવી રીતે પોતાના અલ્લાહ ભાગલા પાડીને જઈએ એ જ મુશ્કેલ થાય છે, પછી પત્નીને ત્યાં મોકલીને અમે જઈએ, આ બધું તમને નહીં ખબર પડે, કેટલા વ્યવહારના કામો હોય, પછી સિઝનની લગ્નની સિઝન પૂરી થયા તો ઉઠમણાની સિઝન આવે, પછી દરરોજ ઉઠમણે જવાનું, ઉઠમણે જાઓ તો કોઈને મળવા માટે જાઓ તો કોઈ ગેસ્ટ આવી ગયા, અને પાછા વ્યવહારના કામો આટલા બધા, કર્તવ્ય કર્મો છે, અને પછી કજિયા કંકાસ, તમને ખબર નથી કેવા કજિયા કંકાસ ઘરે ઘરે આ હોળી છે, આ બધા એમાં કેવી રીતે ધ્યાનનો અભ્યાસ કરીએ। એટલા માટે જ્યારે અમારા ઘરમાં શાંતિ થશે, બધા એ કાર્યો અમારા પૂરા થઈ જશે, આ વ્યવહારના કાર્યો જ્યારે પૂરા થઈ જશે, ત્યાર પછી અમે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરશું। તેના કરતાં કહી દે કે ભાઈ ધ્યાનનો અભ્યાસ નથી કરવો। અત્યારે તમને કેટલા પુત્રો છે, ચાર પુત્રો છે, કેટલી પુત્રીઓ છે, ચાર પુત્રીઓ, ચાર ને ચાર આઠ થયા, આ આઠ છે એમાં તમને વ્યવહારના કામો નથી, એ આઠ જયારે પરણશે એના ચાર 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 થશે, કે ચાર કે આઠ જેટલા થાય એટલા, આ બધાના પાછા લગ્ન ને બધાના ઉઠમણા એ બધું તમે કરો, કેટલું મલ્ટીપ્લાય થવાનું છે હજી તમારા જીવનમાં, જેમ જેમ મોટા થશે એમ વ્યવહારના કામો વધવાના છે, અને પછી જયારે એકદમ મરણ પથેરી આવી ગયા, જ્યારે શ્વાસ નથી ચાલતો ત્યારે તમે કેવી રીતે ધ્યાન કરશો, શ્વાસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સ્મરણ થઈ શકે, એના પછી તમે કોમામાં આવશો પછી તો કોણ તમારે બદલે બીજાને ભગવાન નામ લેવાનું છે, રામ બોલો ભાઈ રામ કરીને ઠાઠડું ઉપાડીને લઈ જવાની છે। એટલા માટે અમારે ત્યાં એ સરોજ બાલા કરીને હતા, એક નાનકડી બાળિકા હતી, એ ત્યાં પ્રવચન કરવા આવતી રાયપુર આશ્રમમાં, એ રાયપુર આશ્રમમાં સૌથી પહેલા ધૂન બોલાવે, સબ લોક ધૂન બોલો પ્રવચન કે પહેલે, બધાને ધૂન બોલાવે, અરે જોર સે બોલો, ખાકે નહીં આવ્યો જોર સે બોલો, પાછા એમાંથી થોડુંક પાછું થોડાક બોલે થોડુંક જોરથી થાય, પછી દેખો અભી જે બોલ રહે હો અભી નામ લે લો રામ કા, અભી ભગવાન કા નામ લે લો જબ તક જિંદે હો, ઓર અભી નહીં લોગે તો દૂસરે લોગ લેંગે તુમકો ઉઠા કરકે, રામ બોલો ભાઈ રામ, ઉસે જો અભી સે લે લો તો તુમ્હારા કલ્યાણ હોગા। તો જ્યાં સુધી નિશ્વાસ છે ત્યાં સુધી જ આપણા હાથમાં છે, ત્યારે જ આપણે શરૂઆત કરવાની છે। તો આપણું જે ટ્રમ્પ કાર્ડ છે અભી નહીં, એ અભી નહીં છોડવું પડશે, અત્યારે વર્તમાનની પરિસ્થિતિમાં જ આપણે કરવું પડશે। અને જ્યારે આવી રીતે લોકો કહે છે કે તમને નહીં જાણો અમને કેટલા બધા કામ હોય, ત્યારે હું એ લોકોને શારદા દેવીનું જીવન ચરિત્ર આપી દઉં છું, માં શારદા વાંચો, ઠીક છે, સ્વામી વિવેકાનંદ તો મહાન જ્ઞાની હતા, મહાન વેદાંતી હતા, રામકૃષ્ણ દેવને તો કોઈ કામ જ નહોતું, બસ આખો દિવસ ભક્તો સાથે વાર્તાલાપ કરી મજેથી બેઠા છે દક્ષિણેશ્વરમાં ખાટલા ઉપર બેસીને, બસ
ઉપદેશ આપે જાય છે, ઉપદેશ આપે જાય છે, રેડીમેડ ખાવાનું આવે છે, થોડું થોડું ભગવાન નામ લીધું બસ. તો એ તો અમે કરી શકીએ એવું તમને આપે, અમે ધ્યાન આખો દિવસ કે અમે ભગવાન નામ લઈ શકીએ. અચ્છા, અને સ્વામી વિવેકાનંદ એ તો વેદાંતિ, એની વાત છોડી દે. અમને કેટલા વ્યવહારના કામ કરવા પડે, એટલા જ માટે આનો જવાબ દેવા માટે, ડિમોન્સ્ટ્રેશન માટે કે જીવન વ્યવહારમાં વેદાંત થઈ શકે, એ શ્રી રામકૃષ્ણ દેવે આચરણ કરીને બતાવ્યું. ઉપનિષદની વાત કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, દરેક જગ્યાએ જ બ્રહ્મ છે. શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં બતાવ્યું, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કર્યું કે હા આ વાત સાચી છે. પછી એનો ઉપદેશ કર્યો સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં, આખા વિશ્વમાં હા આ વાત સાચી છે. વેદાંત જે વાત કહે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, દરેક જગ્યાએ જ બ્રહ્મ છે, દૈનિક જીવનમાં કાર્ય કરતા કરતા કાર્યને પૂજામાં પરિણત કરી શકાય અને દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકાય અને દૈનિક જીવનમાં કાર્ય કરતા કરતા પરમ તત્વની પ્રાપ્તિ થઈ શકે. આ વાત, આ સંદેશો જીવન વ્યવહારમાં વેદાંત આચરી શકાય એ સંદેશો સ્વામી વિવેકાનંદ આપ્યો. પણ આજકાલ જ્યારે કોઈ પણ તમે વસ્તુ રજૂ કરો છો ત્યારે ડિમોન્સ્ટ્રેશનનું મોડેલ હોવું જોઈએ, મોડેલ, રોલ મોડેલ. માં શારદા દેવી છે, રોલ મોડેલ એ મૂકી ગયા છે શ્રી રામકૃષ્ણ દેવ. કોઈ કાંઈ કહી નહીં શકે, શારદા દેવીનું જીવન ચરિત્ર વાંચો. આપણે જે કઈ પરિસ્થિતિ કહી છે, બધી પરિસ્થિતિ કરતા પણ વધુ કઠિન પરિસ્થિતિમાં માં શારદા દેવીએ આ વેદાંતનું આચરણ કરીને બતાવ્યું છે અને દૈનિક જીવનમાં સુખ શાંતિ મળી શકે છે બતાવ્યું છે. અને દૈનિક જીવનમાં કેવી રીતે સુખ શાંતિ મેળવી શકે એના માટેનું ટ્રમ્પ કાર્ડ માં શારદા દેવીએ આપી દીધું. કેટલો કજિયા કંકાસ ત્યાં ઉદબોધનમાં હતા ત્યારે પણ, અને ત્યાં જયરામબાટીમાં હતા ત્યારે પણ. માં શારદાનું જીવન વાંચો, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો જ, આર્થિક. ઘણા લોકો કે છે અત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ દૂર થશે પછી જપ ધ્યાન કરશું, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ માને પણ હતો, શારદા દેવીને હતો. ક્યારેક ક્યારેક ખાવાનું ભાત સાથે મીઠું નહોતું મળતું એવી પણ અવસ્થા ગઈ છે. પણ રામકૃષ્ણ દેવ કહ્યું તો કોઈની પાસે હાથ પસારશો નહીં, એટલે હાથ પસાર્યો નહીં, ફક્ત ચોખા ખાઈને રહ્યા છે કેટલાક વખત, ચોખા ભાત અને પાંદલા ખાઈને, એવી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. આખા અને કામ આખા રામકૃષ્ણ મઠ મિશનનું એડમિનિસ્ટ્રેશન કરવું, ઘર સંભાળવું, વાસણ માંજવા, કપડાં ધોવા, રસોઈ બનાવવી. કેટલાની રસોઈ બનાવવી? જે ઘરમાં 8 કે 10 મેમ્બર હોય એના માટે નહીં. દરરોજ કેટલા બધા ભક્તો આવે છે દૂર દૂરથી, કોઈ મયમનસિંહથી આવે છે, કોઈ બાંગ્લાદેશથી આવે છે, કોઈ કલકત્તાથી આવે છે. આ બધા ભક્તોને માટે, અને ગમે ત્યારે આવે છે, કોઈ 10 વાગે, કોઈ 12 વાગે, બધે જમી લીધું ત્યારે પણ આવે, જ્યારે આવે ત્યારે બધાને જમાડવાના. એના માટે રસોઈ બનાવવાની, પૂજા કરવાની પોતાની. જે નાના બાળકો આવે એ નાના બાળકોને સંભાળતાનું આવે, તે નાના બાળકોને પોતે સંભાળવાના, નાના બાળકોનું બધું કરવાનું, એના કપડાં ધોવાના બધું કરવાનું. અને ઘરમાં મેમ્બર કોણ? નલિની દીદી, નલિની ભત્રીજી હતી, નલિની એ સાથે રહે છે કે પાછી આવી હતી સાસરેથી. અને એટલો કર્કશ સ્વભાવ અને એવી જ જાતની એમના મન ફોબિયા છૂઆછૂતની, આને અડવાથી આમ થશે, આને અડવાથી આમ થશે, આમ કરું છું તો એમ અભડાઈ જશું. બીજી રાધુ, પગલી મામી એમનો ભાઈ હતો એક, એ ભાઈની પત્ની ગાંડી થઈ ગઈ હતી, પગલી મામી એટલે એને બધા મામી પોણકાને બોલાવતા, કારણ કે માં શારદાજીના ભાઈ એટલે મામા થયા, એટલે એ મામાની પત્ની એટલે પગલી મામી સુરબાલા, એ મામી એના દરરોજ કોઈ ને કોઈ એનું પાગલપણું હોય જ માને સતાવવા માટે, તે જ મારી દીકરીને રાખી છે. એની પત્ની, એની દીકરી હતી રાધુ, એ નાનકડી દીકરીને કોઈ સાચવવાળું નથી, માં શારદા દેવી એને સાચવે છે. રાધુ પણ પાગલ, ક્યારેક માને રીંગણું લઈને મારે છે પીઠ ઉપર, આ મને જેવું જ પડશે, અત્યારે અત્યારે દેવું પડશે, વેન કરે છે, નહીં આપે તો હમણાં હમણાં મારીશ. પગલી મામી એવી કે એકવાર મારવા માટે થઈ અને સળકું લાકડું લઈને માં શારદાદેવીને મારવા માટે દોડી, એવી એવી ગાળો બોલે, તે જ મારી દીકરીને તારી પાસે રાખી છે, અરે તું જ લઈ જાને, લઈ જાને, માં શારદાદેવી કહે છે. એટલી બધી જાતના કર્કશ વચનો બધાય કહે છે. હંમેશા ઝઘડો ચાલતો જ હોય છે, કજિયા કંકાસ ચાલતો જ હોય છે આ ઘરમાં. એ ઘરમાં માં શારદાદેવી રહે છે, બધાને સંભાળે છે, રામકૃષ્ણ મઠ મિશન એડમિનિસ્ટ્રેશન કરે છે, ગુરુ બની બધાને મંત્ર દીક્ષા આપે છે, કેટલા સેંકડો ભક્તો દેશ વિદેશથી આવે છે અને મંત્ર દીક્ષા આપે છે, આધ્યાત્મિક માર્ગદર્શન પ્રદાન કરે છે, વાસણ માંજે છે, રસોઈ બનાવે છે, કપડાં ધોવે છે, આ બધું કામ કરતા છતાં પણ કહે છે દરરોજ હું 1 લાખ જપ કરતી. વિશ્વાસ જ ના આવે
એટલે છેવટે એક બ્રહ્મચારી પૂછી જ દીધું, રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ હતા ગંભીરાનંદજી મહારાજ, રાંચીમાં ત્યારે હતા, એ બ્રહ્મચારી પણ રાંચીમાં હતો, એને કીધું કે મહારાજ આ મને સમજમાં નથી આવતું, 1 લાખ જપ. અરે તમે દરેક શ્વાસની સાથે કરો, ધ વે ઓફ એ પિલગ્રીમ બહુ સુંદર પુસ્તક છે, એકલપંથી વાંચવા જેવી છે, એમાં બતાવ્યું છે કે મંત્રનો જપ જ્યારે ખૂબ કરો, ધીરે ધીરે નિશ્વાસ સાથે એક થઈ જાય, તો નિશ્વાસ પણ તો 1 કલાકમાં તમારે કેટલાક નિશ્વાસ થાય, 15-20 તો પણ તો તમારે નથી થતા. પછી જ્યારે ખૂબ જપ આગળ વધી જાય, દરેક હાર્ટ બીટ સાથે એક થઈ જાય, તો પણ 1 લાખ નથી થતા. દરેક હાર્ટ બીટ સાથે થઈ જાય 24 કલાકમાં, તો પણ 1 લાખ નથી થતા. 1 લાખ જપ હાર્ટ બીટ કરતા પણ કેવી રીતે આગળ વધી ગયા, તો આ 1 લાખ જપ કેવી રીતે થયા? ત્યારે મહારાજે કે વાત એમ છે, જુઓ કે બંગાળીમાં એક વાત છે, એ તમને કીધું હતું ને 1 લાખ જપ કરવી કરવી આમી, તો બંગાળીમાં એક વાત છે કે અમે 1 લાખ જપ કરતે પારી, અમે 1 લાખ ખૂન કરતે પારી, અમે લખો લખો ટાકા આનતે પારી, એટલે કે હું લાખો રૂપિયા કમાઈ શકું, હું લાખો ખૂન કરી શકું, આવી જાતનું લાખની એક વાત છે, એટલે હું લાખ જપ કરી શકું, એટલે ઘણા બધા જપ કરી શકું કહેવાનો હોય, એટલે ઘણા બધા જપ કરતા. આ તો કહી દીધું. થોડાક દિવસ પછી રામકૃષ્ણ દેવની જન્મતિથિ હતી, ત્યારે એ જ મારું પ્રવચન ત્યાં રાંચીમાં હતું, ત્યારે મને આ વાત કરી કે આવી રીતે એક બ્રહ્મચારી મારી પાસે આવ્યો ને આ પ્રશ્ન પૂછ્યો, મેં આવો જવાબ આપ્યો. પણ પછી મને, મેં તો જવાબ આપી દીધો પણ મને સંતોષ ન થયો, મેં જવાબ તો આપી દીધો પણ મને સંતોષ, મનમાં મનમાં પ્રશ્ન ગુમા કર્યો, આ વાત તો સાચી કરી આણે, 1 લાખ જપ કરે છે કે છે, તેનો અર્થ શું? કે આનો પ્રશ્ન જવાબ મને જયરામ બાટીમાં પાછલે મહિને ગયો હતો ત્યારે મળ્યો. પાછલે મહિને હું જયરામ બાટી ગયો હતો, મા સાદર જ્યાં રહેતા હતા, એ જે ઓરડામાં રહેતા હતા એ ઓરડામાં ધ્યાન કરી રહ્યો હતો, અચાનક મને જવાબ મળ્યો. શું જવાબ મળ્યો? કે સ્વામી વિરજાનંદજી મહારાજ કહેતા હતા, રામકૃષ્ણ મઠ પીછાના 6ઠા પરમાધ્યક્ષ મા સાદરના શિષ્ય, કે જુઓ માનસિક જપની ગતિ ઘણી વધારે, જ્યારે મનમાં જપ કરવામાં આવે તો મનની ગતિ અનંત છે, એ ગમે એટલા ફાસ્ટ સ્પીડથી જપ કરી શકે, અને એટલા માટે આપણે એમ ધારીએ છીએ જ્યારે મોઢેથી બોલીએ ત્યારે તો કલાકમાં કદાચ 10,000 પણ ન થાય, 5-2,000 પણ ન થાય, પણ જ્યારે મનથી જપ કરવામાં આવે ત્યારે મનની ગતિ એટલી બધી છે કે ગમે એટલા જપ કરી શકે. અને એ કહે છે કે આજે હું એમ નિશ્ચયપૂર્વક માનું છું કે મા શારદા દેવી જરૂર 1 લાખ મિનિમમ જપ કરતા, આજે હું માનું છું, 1 લાખ શું કરવા, વધારે જપ કરતા, એટલી એમની મનની એકાગ્રતા હતી, 1 કલાકમાં 1 લાખ જપ કરી શકતા. આટલું બધું કામ કર્યા પછી પણ જ્યારે પોતાને મનમાં બેસતા એમાં જ એટલું બધું જપ કરી શકતા, પાછું હંમેશા સ્મરણ મન ચાલુ રહેતું. તો સંસારમાં રહીને સંસારના બધા કામો કરવા કરતા છતાં, અને કેવી બધી વિષમ પરિસ્થિતિ, આર્થિક વિષમ પરિસ્થિતિ, કજિયા કંકાસ ચાલે છે, નલિની દીદી આ તરફ આને મારવા દોડે છે, રાધુની સાથે ઝઘડો ચાલે છે, પગલી મામી મારવા દોડે છે, કેટલી બધી ગાળો ભાંડી રહી છે, અશાંતિ 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 આખા ઘરમાં, આ તરફ ગુલાબમાં એ કહે છે મા તમારો શું સ્વભાવ છે, કોઈ પણ ભક્ત આવે ને બસ તમે પગ વધારી દીધા, પગ આગળ વધારી દીધા, તમારે તો કોઈ આજ નથી, આ ગુલાબમાં બળબડ બળબડ હંમેશા આખો દિવસ કરે એ ગુલાબમાં અલગ, આ રાધુ બળબડ કરે અને મારવા દોડી અલગ, પગલી મામી હંમેશા ગાળો ભાંડે છે અલગ, નલિની દીદી મને હાય હાય મારું શું થશે, હાય હાય શું થશે, ક્યારેક રડે છે ને હાય મારું શું થશે, હું આને અડી ગઈ, ઓલું મને અડી ગયું, એક દિવસ આવીને કે કાગડો પેશાબ કરી ગયો, અરે મા સાદે કે આવું તમે ક્યારે ને સાહેબ, કાગડો પેશાબ કરે, બસ બહાર ઉભી રહી ગઈ, કાગડાએ પેશાબ કરે છે હું અંદર નહીં આવી શકું, અરે બહાર ઠંડી છે, રાત પડી ગઈ છે તો અંદર આવો, હવે હું શું કરું, મને અત્યારે બહુ ઠંડી લાગે છે, હું નાહી પણ નહીં શકું, આ કાગડાએ પેશાબ કરી દીધો, હવે હું શું કરું, હું નાહી પણ નહીં શકું, હું ખાઈ પણ નહીં શકું, હું ક્યાં રહું, તો અંદર આવી જાય ને, હાથ મોઢું ધોઈ લે, ના ના કાગડાએ પેશાબ કરી, નાહવું તો પડશે, તો નાહી લે, ના ઠંડી લાગે છે, નાહવું કેવી રીતે, અચ્છા ઠીક છે જા આ ગંગા જળ આપું છું, લે ગંગાજળ, ના ગંગાજળથી નહીં થાય, છેવટે માએ કીધું છે તું એક કામ કર, મને અડી લે, એનાથી તું પવિત્ર થઈ જઈશ. પણ ત્યારે એની બુદ્ધિમાં ન સૂઝ્યું કે મા શું કહી રહ્યા છે, મા પવિત્રતા સ્વરૂપિણી, ગંગાજળથી જો પવિત્ર નહીં થયા તો માથી મારા સ્પર્શથી પવિત્ર થઈ જશે, એનામાં બુદ્ધિ નહોતી આવી. છેવટે ખૂબ મનાવી અને નલિની દીદી રાતના પોતે આવા બધા જાતના, કેટલા બધી જાતના કજિયા કંકાસ, કેટલી બધી જાતની અશાંતિ, એની વચ્ચે મા શારદાદેવી જપ ધ્યાન કરતા હતા રેગ્યુલરલી, નિયમિત રીતે. શું કહે છે કેટલાક લોકો, કહે છે આટલા બધા કેમ જપ કરો છો માં, આટલું બધું ધ્યાન જપમાં કેમ બેસો છો, શું કરું, દીકરા બધા દીક્ષા લઈને જાય છે
અને પછી એ લોકો તો કરતા નથી, જો હું એને બદલે નહીં કરું તો એ લોકોનું અકલ્યાણ થશે, એટલે એ લોકોના બદલે પણ કરવું પડે છે. આ કેવી રીતે કરી શકા? એક જ એમનું જે વાક્ય છે, એમનો જે છેલ્લો ઉપદેશ, એનું પાલન એમણે કર્યું એટલા માટે કરી શક્યા. છેલ્લો માશાદેવી એકદમ છેલ્લા સ્થિતિમાં છે, અને ત્યારે અન્નપૂર્ણાની માં બહાર ઊભી ઊભી રડે છે, ત્યાં ઉદબોધનમાં કલકત્તામાં માં ત્યાં પથારીમાં સૂતા છે. પછી અન્નપૂર્ણાને કહે, જો બેટા તને કહું છું, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશ નહીં, દોષ જોજે પોતાના. આ જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. બસ આમાં આખો એમનો આખું સિક્રેટ આવી ગયું, આખું રહસ્ય આવી ગયું. એમનો પોતાના જીવનમાં આટલું બધું અશાંતિમાં રહેવા છતાં પણ ધ્યાન કરી શકા, કારણ કે એમનું મન એનાથી વિચલિત થતું નથી. એટલા માટે, કારણ કે એમ સંદેશ અપનાવ્યો હતો પોતાના જીવનમાં, જે સંદેશોની સંદેશ સૌથી છેલ્લો એમનો ઉપદેશ આપ્યો, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં. અને મા શાદી પોતે કહે છે, હું કોઈને દોષ જોઈ નથી શકતી. ચંદ્રમાને પ્રાર્થના કરી હતી, માં હે ચંદ્રમા, હે ભગવાન, આ ચંદ્રમામાં પણ ભગવાને પ્રાર્થના કરી, હે પ્રભુ ભગવાન, આ ચંદ્રમામાં પણ કાળું એક ડાઘ છે, પણ મારા મનમાં એક કાળો ડાઘ પણ નહીં, એટલું મારું મન શુદ્ધ કરી દે, હું કોઈના દોષ ન જોઈ શકું, એવું કરી દઉં. અને ધીરે ધીરે આમ પ્રાર્થના કરતા કરતા એવી સ્થિતિ આવી કે માં કોઈના દોષ નથી જોઈ શકતા, ગમે એટલા દોષ કરે માની સામે બધું માફ, માં એને લઈ જ નથી શકતા. ગુલાબમાં કીધું, માં તમારી આવી કેવી સ્થિતિ થઈ ગઈ છે? કોઈ પણ માં કહ્યું અને બસ આગ પાક આગળ વધારી દીધા, તમે એના દોષ કંઈ જોતો નથી, શું કરું ગુલાબ? કોઈ મને માં કે છે પછી હું રહી નથી શકતી, હું કોઈના દોષ નથી જોઈ શકતી, આ માં કે છે મારી વીકનેસ છે. આ જ એમની સૌથી મોટા મોટી સ્ટ્રેન્થ છે. માં શારદેવી આ પોતાના જીવનમાં ઉતાર્યું હતું, એને એટલા માટે એમને શાંતિ હતી. આટલી બધી અશાંતિની વચ્ચે એમને શાંતિ મળી કેવી રીતે? એક જ ઉપદેશનું મને પાલન કર્યું, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોશો નહીં. પણ દોષ તો જોવાની આદત પડી ગઈ છે, શું કરીએ? તેનો જવાબ આપે છે માં શારદા દેવી, ઠીક છે, દોષ જોયા વગર નથી રહેવાતું, તો દોષ જોજો પોતાના, પોતાના દોષ જુઓ. તો પોતાના દોષ જોવામાં એટલો બધો સમય લાગી જશે, જ્યારે પોતાના દોષ એટલા બધા મનમાં લાગશે, પોતાના દોષ જોતા જોતા ટાઈમ બધો નીકળી જશે, એટલા બધા દોષ જોવા મળશે. તો પોતાના દોષ જોવાથી બીજાના દોષ જોવાની આદત છૂટી જશે, જ્યારે બીજાના દોષ જોવાની આદત છૂટી જશે, પોતાની મને શાંતિ મળશે. શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. આપણે આત્મવિશ્લેષણ કરશું, આપણા દૈનિક જીવનમાં અશાંતિ કેમ આવે છે? આપણા દૈનિક જીવનમાં અશાંતિ એ જ્યારે આવવાનું શરૂ થાય છે, જ્યારે કોઈ ને કોઈ પ્રકારે આપણે બીજામાં દોષ જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા મનમાં થાય છે, આ પરિસ્થિતિ મારા માટે દોષપૂર્ણ છે, અથવા આ વ્યક્તિ મારા માટે દોષપૂર્ણ છે, આ સાસુ અથવા આ પુત્રવધુ, આ ભાઈ અથવા પિતા અથવા ફ્રેન્ડ, આ લોકોને કારણે મારા મનમાં અશાંતિ છે, એ લોકોમાં દોષ જોઈએ છે કે આને આમ કર્યું એટલા માટે મનમાં અશાંતિ. પણ નહીં, જ્યારે આત્મવિશ્લેષણ કરવાથી ખબર પડશે કે પોતાનામાં જો કોઈ દોષ ન હોય તો બીજામાં દોષ જોઈ જ ન શકે. અને માં કે છે, બીજાનો જે દોષ તમે જ્યારે જોવાનો પ્રારંભ કરો છો, એનો પ્રારંભ ક્યારે થાય છે? તમારા મનમાં તમે એ દોષનું ચિંતન કરો છો તો સૌથી પહેલા એ દોષ તમને લાગે છે, અને એ દોષ તમારામાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલા માટે બીજાના દોષ ન જુઓ, પોતાની શાંતિ માટે. એનું તો જે થવાનું છે થશે. માન લો એણે ભૂલ કરી, એણે દોષ કર્યો, એણે જે કંઈ કર્યું, પણ તમને તમારા મનની શાંતિ જો જોઈતી હોય તો તમારા મનની શાંતિ માટે થઈને એના દોષ વિશેનું ચિંતન બંધ કરી દીધું. એટલા માટે કે એના દોષનું ચિંતન કરવાથી એના દોષ તમારા હૃદયમાં ઘૂસી જાય છે અને તમને અશાંતિ આપે છે. જ્યાં સુધી તમારી પાસે એવી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવી કે એના દોષ જોઈને એના દોષ કરેક્ટ કરવા, એવી જાતની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવી, જવાબદારી નથી આવી, ત્યાં સુધી આવી બધી કોઈ જાતની માથાકૂટમાં પડવાની જરૂર નથી. એ ભલે એના દોષનું પ્રમાણે એના ફળ ભોગવશે, પણ મારે એ દોષનું ચિંતન કરીને મારે પોતાના મનને દોષપૂર્ણ બનાવીને મારી શાંતિ નથી ખોવી. અને બીજું, મારા પોતાના દોષ જે છે એનું ચિંતન કરવાથી, આત્મવિશ્લેષણ કરવાથી ખબર પડશે આ દોષ છે. દોષનું નિવારણ કરવા માટેની સાધનામાં જ્યારે લાગી જશું ત્યારે પોતાની મેળા બીજા દોષને જોવાનો સમય પણ નહીં રહે. અને બીજો ઉપાય, દોષ કોઈને ન જોવા તો કેવી રીતે ન જોવા? તો માં શારદા દેવી શું કોઈ પ્રેક્ટિકલ અભિગમ નહીં, એ વ્યવહારિક અભિગમ કેવી રીતે આવ્યો? વેદાંતના આચરણ દ્વારા. કેમ? ઠીક છે, એ ડાકુ છે, પણ એ ડાકુની અંદર પણ આત્મા છે. ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન, જૈસા ચાહા તુને બનાયા, જો કુછ હૈ સો તુ હી હૈ. આ વેદાંતની વાત માં શારદાદેવી પોતાના જીવનમાં મૂકી છે, નાની ઉંમરથી મૂકી છે. 18 વર્ષની ઉંમર જઈ રહ્યા છે કલકત્તા, તેલો ભેલોનું મોચમાં મેદાન આવ્યું,
એકદમ ખૂબ જ ભયંકર એ મેદાન, અને એટલા માટે બધા સાથી લોકો કીધું જલ્દી 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 ચાલો. હવે ગામડાની બિચારી છોકરી જલ્દી નથી ચાલી શકતી, બધાએ કીધું જો આ તેલો ભેલોનો મેદાન આપણે સાંજ પહેલા પાર નહીં કરીએ, મહાન ડાકુઓ ખૂબ કુખ્યાત છે એ મેદાન, અને મહાન મહાન ડાકુઓ ત્યાં છે, ભયંકર ડાકુ આવશે, એટલે અમે તો ભાગીએ છીએ. કે તમે જાઓ, હું ધીરે ધીરે આવું છું. બાકી બધાએ વાત ચાલ્યા ગયા આગળ, અને એકલી શારદા દેવી જઈ રહી છે મેદાન પર. અને અચાનક ખરેખર હજી તો અંધકાર થવાની તૈયારીમાં છે, અંધકાર થોડોક થયો છે, તો એક બિહામણો ખૂબ કદાવર કાળો કાળો માણસ આવી ગયા. કોણ હે? રોક જાઓ! એટલા જોરથી કીધું. બીજી કોઈ હોત તો તરતો તરત બેહોશ થઈ ગયો, પણ માં શારદા દેવી ગામડાની ભણેલી નથી, એમએસસી નથી, ગોલ્ડ મેડલિસ્ટ નથી, કાંઈ નથી, અભણ. પણ માં શારદા દેવી શું કે છે? તરત જ કહે છે, બાપુ હું તમારી દીકરી શારદા, બાપુ હું તમારી દીકરી શારદા, તમારા પુત્ર ત્યાં દક્ષિણેશ્વરમાં છે, કલકત્તામાં, એને મળવા જાઉં છું, બાપુ મને પહોંચાડી દેશો? વિચાર કરો, ક્યાંથી એનામાં બુદ્ધિ આવી? એ બિહામણો ડાકુ એ મારવા માટે બધું એની પાસે તૈયાર છે, શસ્ત્રો છે, અને રાત છે, ગમે ત્યારે શું પણ કરી શકે, ગભરાઈને જ ફેઇન્ટ થઈ જવાની અવસ્થા. એને બદલે માં શારદાવી તરત જ કે છે, બાપુ હું તમારી દીકરી શારદા, તમારા પુત્ર ત્યાં કલકત્તા દક્ષિણેશ્વરને મળવા જાઉં છું, એકલી પડી ગઈ છું, સાથીઓ આગળ નીકળી ગયા, તમે મને પહોંચાડી દેશો? અને ત્યાં તો એની પત્ની પાછળથી આવે છે. બસ પત્નીને જોઈ ત્યારે માશા હજી વધારે સાહસ આવી ગયું, તરત જ એને ગળે વળગી ગઈ, નાના નાના હાથ લઈને એને હાથ પકડી લીધા. માં હું તમારી દીકરી શારદા, સારુંથી તમે મળી ગયા, નહીં તો મારું શું થાત, હું એકલી પડી ગઈ હતી, બધા આગળ વધી ગયા છે, તમે મને પહોંચાડી દેશો? અને આ એક જ શબ્દ, બાપુ હું તમારી દીકરી શારદા, હૃદય પરિવર્તન થઈ ગયું. ભયંકર ડાકુ, કેટલા બધા તેણે ખૂન કર્યા હતા, કેટલી બધી ડાકુગીરી કરી, પણ એ ભયંકર ડાકુમાં પણ માં શારદા દેવી આત્માને જુએ છે, ઈશ્વરને જુએ છે, પરમાત્માને જુએ છે, એની અંદર પણ કંઈક તો ખરાબ સારું છે, એને જુએ છે. અહીંયા જોવાથી શું થાય છે, દરેકે દરેક મનુષ્યની અંદર પોઝિટિવ નેગેટિવ બંને રહેલા છે, સદગુણો રહેલા છે, દુર્ગુણો પણ રહેલા છે. જ્યારે આપણે આમાં દુર્ગુણ જોઈએ છે, ત્યારે એ દુર્ગુણ આપણામાં આવે છે, એનું સદગુણ એકાદ હોય જોઈએ છે, એ સદગુણ આપણામાં આવે. માં શારદા દેવી એનો સદગુણ જોયો, સદગુણ શું છે, એ ડાકુની અંદર પણ આત્મા છે, ઈશ્વર, એ ડાકુની અંદર પણ એક પિતા છુપાયેલો છે, એ પિતાને એમણે પકડ્યા છે, ભલે ડાકુ પણ પિતા છે ને, એ પિતાના પિતાને પકડ્યા, ડાકુને નથી પકડ્યા, ડાકુ તરીકે એની પાસે નથી ગયા. અને હમણાં એના ઉપર રિસર્ચ થઈ રહી છે, એની વાત શારદા દેવીની જયંતિ ઉપર વધારે કરશું. માં શારદા દેવી, આ જે ઇન્સિડન્ટ ઘટ્યો, આ જે ડાકુ, એ ડાકુ કોણ હતો, એના જે પૌત્રની સાથે ઇન્ટરવ્યુ કરી, અને અંગ્રેજીના ત્યાં બંગાળમાં એક પ્રોફેસર છે કલકત્તાના, એમણે આખી રિસર્ચ કરીને પુસ્તક બહાર પાડી છે, માં શારદાવી અને તાર ડાકાત બાબા, માં શારદા એવમ તાર ડાકાત બાબા. એ ડાકુ બાપુ જે ના હતા, એની સાથે શું સંબંધ હતો, એ ડાકુ બાપુ કોણ હતા, એનું નામ, એનું ઘર જ્યાં રહેતા હતા, આ બધું રિસર્ચ કરીને બહાર પાડ્યું છે કે કેટલો ભયંકર હતો અને કેવી રીતે માં શારદાવીના આ સંપર્કથી રહસ્યમય એમને એનું હૃદય પરિવર્તન થયું. પણ એક વાત એમણે કરી, એના થોડા વખત પહેલા જ એમની એક પુત્રી મરી ગઈ હતી. આ સાયકોલોજીકલ છે, એમની પુત્રી આ બંનેની મરી ગઈ હતી, અને એ લોકો પુત્રી શોકથી વિવળ હતા. અને કેવો કોઇન્સિડન્સ કે માં શારદા દેવી કહે છે, બાપુ હું તમારી દીકરી શારદા, એમને જાણે પોતાની દીકરી મળી ગઈ. અને પછી તો માં શારદાને લઈને જાય છે, અને મમરા ખવડાવે છે, પોતે પહોંચાડી જાય છે કલકત્તા સુધી, અને રડતા રડતા એનાથી વિદાય લે છે કે દીકરી એમને યાદ નથી. પછી કેટલી બધી વાર રામકૃષ્ણદેવને મળવા જાય છે. ક્યાં ડાકુ હૃદય પરિવર્તન, અમજદ ડાકુ હૃદય પરિવર્તન. માં શારદા દેવી એક જ ઉપદેશ થાય છે, વેદાંતને પોતાના જીવનમાં આચરણ કરીને. એટલા જ માટે જ્યોતિબેન થાનકે શાંતિ વિશેષાંગમાં લેખ લખ્યો છે, શાંતિ પ્રદાયની માં શારદા. એક જ એમનું આ વાક્ય, જો તમે શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોશો નહીં, દોષ જોજો પોતાના. આ જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. આ એક જ ઉપદેશ જે એમણે પોતાના જીવનમાં આચરીને બતાવ્યો છે, શારદાનું જીવન વાંચવાથી ખબર પડશે, અને એ શાંતિ પ્રદાયની માં શારદાએ લેખ પણ વાંચવાથી ખબર પડશે, ત્યારે આપણને ખબર પડશે દૈનિક જીવનમાં પણ આપણને ગમે એટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ
આજની પ્રતિકૂળ પરિસ્થિતિમાં આજે આપણે જ્યાં છીએ, આજે આપણી પાસે જેટલા લિમિટેશન છે, આ બધા સીમાડાઓની વચ્ચે પણ આજથી આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરી શકીએ છીએ, સત્સંગ પ્રારંભ કરી શકીએ, સદગ્રંથોનું અધ્યયન પ્રારંભ કરી શકીએ છીએ. એટલે આજથી આપણે ટ્રમ્પ કાર્ડ છોડવું પડશે. અભી નહીં એ ટ્રમ્પ કાર્ડ છોડી અને નવો સિદ્ધાંત અપનાવવો પડશે. અભી નહીં તો કભી નહીં, નાવ ઓર નેવર. કાલ કરેશો આજ કર, આજ કરેશો આજ. આજથી જ આપણે આ દૈનિક જીવનના અભ્યાસમાં લાગી જવું પડશે. આ એકાગ્રતા ધ્યાનની બાકીની ચર્ચાઓ આપણે આવતા શનિવારે આગળ વધવાનો પ્રયત્ન કરશું.